સર્વોચ્ચ અદાલત. પછી ગયા લેક્ચરમાં જોયું હતું કે નર્મદા નદીના જે બંધની ઊંચાઈ અંગેનો જે વિવાદ હતો ને, એ વિવાદ વિશે જોયું હતું. અને જે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હતો ને, એ ભારત સોરી ગુજરાત રાજ્યના ફેવરમાં આપ્યો, બરાબર. તો એના વિશે આપણે જોયું હતું કે એની ઊંચાઈ જે છે 110 થી વધારે ન હોવી જોઈએ. નર્મદા નદી પર જે નવા ગામ પાસે જે બંધ બાંધવામાં આવ્યું છે, એમાં શરૂઆતમાં જયારે બંધ બાંધવાનું હતું, શરૂઆત જેની વિચારણા ચાલી રહી હતી, એ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે જે છે બાજુના જે રાજ્યો છે મધ્યપ્રદેશ, એને એવો ઓબ્જેક્શન ઉપાડ્યો હતો, એનો એવો ખેદ હતો કે 110 મીટર થી વધુ હોવું જોઈએ નહીં ડેમની ઊંચાઈ, બરાબર. અને જે પર્યાવરણ માં જે જીવસૃષ્ટિ અને પર્યાવરણના જે સારું ઈચ્છતી જે સંસ્થા છે, બરાબર, પર્યાવરણનું જતન કરતી જેને કહીએ સંસ્થા છે, એને પણ એનો વિરોધ ઉપાડ્યો હતો, બરાબર. પરંતુ સર્વોચ્ચ અદાલતે શું ચુકાદો આપ્યો અને શું ધ્યાનમાં રાખ્યું, ધ્યાનમાં શું રાખ્યું કે લોકો આ યોજનાથી, આ પ્રોજેક્ટથી, આ બંધથી જે બાંધવામાં આવશે અને એમાં જે પાણી સંગ્રહ કરવામાં આવશે ડેમમાં, એ પાણીથી શુષ્ક વિસ્તારોમાં ખેતી થશે, પરિણામે શું થશે, આવકો ઊભી થશે, બેરોજગારોને રોજગારી મળશે. જે પાણીથી હેરાન થાય છે, જે પરેશાન થાય છે પાણી વગર, એવા લોકોને સુધી પાણી પહોંચાડવામાં આવશે. તો અમુક શુષ્ક વિસ્તારો એવા છે કે ઉનાળાની ઋતુમાં એ લોકોના 2-3 ગાંવ ચાલીને પાણી પીવાનું ભરવા જવું પડતું હોય છે, બહુ તકલીફ પડે છે જયારે ભૂગર્ભના જળ સુકાઈ જાય છે ત્યારે, બરાબર. એ લોકો એવા વિસ્તારોમાં જે છે આ બંધનું પાણી પહોંચાડવામાં આવશે, બરાબર. હવે એની સામે જે ઓબ્જેક્શન મૂકવામાં આવ્યા હતા, એમાં જે આદિવાસી પ્રજા હતી, એ આદિવાસી પ્રજાનું રહેણાંક વિશેનું હતું, ત્યારે એનું જે પ્રશ્ન હતું એને ચુકાદો એમ આપવામાં આવ્યો હતો કે એ લોકોને બીજી જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવશે અને એનો પુનઃવસવાટ થશે, બરાબર. એ ગયા વખતનું જે આપણા લેક્ચરમાં હતું. હવે જે છે આજે આપણે નવું પણ છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ છે, જેમ ધારાસભા અને કારોબારી સભા એકબીજા પર આધીન છે, એકબીજાના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકે છે, બરાબર. ધારાસભાનું કારોબારી સભા પર વર્ચસ્વ છે, તો અહીંયા ન્યાયતંત્ર ને બંધારણમાં કેમ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, બરાબર. તો આપણે વિચારીએ કે જો ન્યાયતંત્ર ને સ્વતંત્ર રાખવામાં ન આવ્યું હોત તો જો જે કાયદાની જે કલમો બનાવી છે ને, એ કલમને ભંગ કરનારની સજા જે છે ને, એ બધાને એક સરખી જ આપવામાં આવે. એવું નથી કે એમાં જ્ઞાતિ જોવામાં આવે કે ભાઈ કોઈ ધર્મ જોવામાં આવે કે વર્ગ જોવામાં આવે કે આ શ્રીમંત છે ને તો એને આ ગુના કર્યો છે ને તો એને ઓછી સજા, બરાબર. એટલે કે એક્ઝામ્પલ તરીકે જે ટેક્સ ન ભરતો હોય તો ભાઈ આ એ કેટેગરીમાં વેપારી આવે ને તો એ તો ઘણું બધું સમાજ સેવાને આવું બધું કરે છે, એટલે એને હાલો પહેલી વાર છે ને તો એને માફ કરી દો, જવા દો હાલો. પણ બીજો જે વેપારી જયારે ટેક્સમાં જે એનાથી ઉતરતી કક્ષાનો હોય વેપારી અને એને ટેક્સમાં ટેક્સ ન ભર્યો હોય ને એ પકડાયો હોય, તો એને સમાજ સેવાની કોઈ પ્રવૃત્તિ ન કરી હોય, અથવા તો કોઈ ઈ નાના કક્ષાનો વેપારી છે એટલે ઈ પોપ્યુલર નહીં થયો હોય એટલે કોઈ એને ઓળખતો નહીં હોય, તો હાલો એને ટેક્સ નથી ભર્યું તો એને જે રૂલ્સ છે એટલું એ પ્રમાણે જે છે કાયદો છે એ પ્રમાણે એને સજા કરો, એને જેલ કરો કે એના પાસેથી દંડ લ્યો, બરાબર. એની મિલકત ને
જે છે અમુક ટાઈમ સુધી સેલ કરી દે સ્ટોક, જે જે કંઈ એની સામે જે રૂલ્સ બનાવ્યા હોય, બરાબર. તો ભાઈ એવું કેમ કે મોટો વેપારી હતો એને જવા દીધો અને નાનો વેપારી હતો એને કેમ સજા થઈ? તો ભાઈ એ મોટો વેપારી હતો એને શું થયું કે એ જે છે પોપ્યુલર હતો, એને મોટા મોટા લોકો સાથે દોસ્તી હતી, નેતાઓ સાથે એની મિત્રતા હતી, એ સમાજ સેવાના કાર્યમાં દેખાતો હતો. તો હાલો એને પહેલી વાર કરીને એને જવા દીધું, બરાબર. અને બીજો જે છે શું છે, વેપારી છે પરંતુ એ એટલું પોપ્યુલર નથી, બધાને ઓલામાં નથી, હાલો એની પાસેથી સજાય. ન્યાય ન્યાયતંત્ર છે ને એ કોઈ સંબંધ કે કોઈ વર્ગ કે કોઈ ઊંચ નીચ કે કોઈ જાતિ એમાં કોઈ બી રીતે એ જે છે બાંધછોડ કરતી નથી. એટલે ન્યાયતંત્ર જે છે ને એ કોઈની લાગણીઓ કે રિશ્તા કે સગા કે સંબંધ એ જોતી નથી. ન્યાયતંત્રને એટલા માટે જ બંધારણમાં સ્વતંત્ર રાખવામાં આવ્યું છે કે એ નિર્ભય અને નિષ્પક્ષ બનીને ન્યાય આપી શકે, એ ડર્યા વગર, શેષ શરમ વગર, કોઈ પણ શેષ શરમ વગર, બરાબર. કે આમ નેતા છે ને આ વાંકમાં આવ્યા છે તો એની શેષ શરમ ભરો કે આ અમારા નેતા થઈ ગયા છે ને એના દેશના માટે આટલા આટલા કામ કર્યા છે, એની સુખાકારી માટે કર્યા છે, હાલો એની શેત શરમ ભરો, એની શરમ ભરો અને એની જે છે જવા દો આમાંથી. તો ન્યાયતંત્રને બંધારણમાં એટલા માટે જ સ્વતંત્ર રાખવામાં આવ્યા છે ને ખાસ કરીને ધારાસભા અને કારોબારીથી એને સ્વતંત્ર રાખવામાં આવ્યો છે, જેથી એ પોતાનો જે છે ન્યાય કોઈ પણ શેત શરમ વગર નિર્ભીક બનીને, બરાબર, એ કરી શકે, બરાબર. એટલા માટે ન્યાયતંત્રને શું કરવામાં આવ્યું છે, સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ધારો કે એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે ધારો કે એક તાકતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો, તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાય વ્યક્તિ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે. તમે એવા વિસ્તારમાં રહો છો કે જે શક્તિશાળી વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની એવી તાકાત છે કે ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે અથવા તેની બદલી કરાવી શકે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે, જેને જમીન પડાવી લીધી છે એ વ્યક્તિઓને. તાકતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપે કોઈ નિર્ણય લઈ શકે નહીં, બરાબર. કે તમારી જે જમીન વ્યક્તિએ જે પડાવી લીધી, બરાબર, હવે તમે એ વિસ્તારમાં રહો છો કે એ તાકતવર વ્યક્તિનું વર્ચસ્વ એટલું છે, એની સત્તા એટલી છે કે એ ન્યાયાધીશની પણ બદલી કરાવી શકે, એ ન્યાયાધીશ પર પણ એનું પ્રભુત્વ. હવે તમે જ્યાં ન્યાય લેવા જાઓ છો જે અદાલતમાં, તો એ ન્યાયાધીશ શું કરશે, એને એ ન્યાયાધીશ ને એવી બીક હશે કે જો હું આ છે આ જમીનનો કેસનો ચુકાદો જે ઓલી તાકતવર વ્યક્તિના પક્ષમાં નહીં આપો તો એ મને બદલી કરાવી દેશે અથવા તો મને મરાવી નખાવી દેશે અથવા તો મારા પર અત્યાચાર કરશે, બરાબર. એને એવી ડર રહેશે અને એ ડરને કારણે એને ખ્યાલ હશે, એ ન્યાયાધીશને ખ્યાલ હશે કે આ જે જમીન જે સાચા વ્યક્તિની છે આની છે, પરંતુ મારે જે છે એ જે પડાવી લીધી છે એવા તાકતવર વ્યક્તિના પક્ષમાં જ ન્યાય આપવો પડશે. જો હું નહીં આપું તો એ મારો મને મારશે, અત્યાચાર કરશે, મારી બદલી કરાવી નાખશે, બરાબર. તો અહીંયા આગળ શું છે, તો આપણને ન્યાય મળશે નહીં. એવી જ રીતે જો આપણને એક વ્યક્તિને આવો અનુભવ થયો, એવી રીતે બધી જગ્યાએ આવી વાત ફેલાય તો શું થાય, તો બધાના જ ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય, બરાબર ને. એટલે ન્યાયને કોઈ માને જ નહીં ને ધીમે ધીમે જે છે આ પૂરા દેશમાં જે કાનૂન છે એનાથી કોઈ ડરે નહીં. કારણ કે બધા જ લોકો એવું વિચારે કે આપણે પણ તાકતવર થશું,
આપણાથી બધા ડરશે, એટલે પૂરા દેશમાં કેવો માહોલ થશે, લડાઈ ઝઘડાનો, એકબીજાથી જબરા બનીને રહેવાનું, બરાબર? એટલે દેશની શાંતિ શું થશે, ભણાશે. આ બધા વિચારો થકી જ આપણા બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખ્યો છે, જેથી કોઈ પણ સહેશરમ સંકોચ વગર અને નિર્ભીક બનીને એ ન્યાય કરી શકે, બરાબર, ચુકાદો આપી શકે. અહીંયા આગળ છે, સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશ ને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકાતવાર વ્યક્તિની તરફેણમાં ફેંસલો આપવો પડે. પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. આથી આપણા બંધારણમાં ન્યાય તંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્ત થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશ ને તેના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. એની ઘણા બધા રૂલ્સ હોય છે કે એક ન્યાયાધીશને એના એનો પદ ભ્રષ્ટ અને મતલબ કે એના પદ પરથી હટાવવું, બરાબર, કે કોઈ એવી ધમકી આપી જાય કે હું કેટલો તાકાતવર છું તમને ખબર છે, તો મારા ફેવરમાં ન્યાય નહીં આપે, ફેંસલો નહીં સંભળાવે, તો તું ન્યાયાધીશ તરીકે આ પોસ્ટ પર કાલે હોઈશ નહીં, એવી કોઈ એમને ધમકી આપી શકતું નથી. કારણ કે ન્યાયાધીશોને પદ પરથી હટાવી શકાય છે, નથી હટાવી શકાતો એવું નથી. જો ન્યાયાધીશો કોઈ ગેરવર્તણૂક કરતા પકડાય કે બંધારણીય વિરોધનો ફેંસલો કરે અને એ સાબિત થઈ જાય, બરાબર, અને કોઈ એવું અન્યાયયુક્ત જાણી જોઈને ફેંસલો લે, બરાબર, અને એ બંધારણ વિરુદ્ધનું હોય, તો એવા ન્યાયાધીશની સામે એક્શન લઈ શકાય. પરંતુ એ બહુ અઘરું છે. તમે 9મા ધોરણમાં એ ભણશો કે એને પદ પરથી હટાવવું એ બહુ અઘરું છે ન્યાયાધીશને. કે તમે એક વાંકમાં આવી ગયા ને બે વ્યક્તિઓએ ગવાહી આપી દીધી ને ન્યાયાધીશને એને પદ પરથી હટાવી દઈએ, તો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને એના પદ પરથી હટાવવા એ મુશ્કેલ મુશ્કેલ છે, બરાબર, ઘણા જ મુશ્કેલ છે. કારણ કે એમાં ઘણી બધી કન્ડિશનો છે, એ સાબિત થાય તો જ એ ન્યાયાધીશને એના પદ પરથી જે છે હટાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તે અદાલતમાં જઈ શકે છે. વ્યક્તિ ક્યારે અદાલતમાં જઈ શકે છે? તો વ્યક્તિને લાગે કે એને મૂળભૂત અધિકારો જે મળ્યા છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તે અદાલતમાં જઈ શકે છે. આ એક વિચારવાનું છે કે આ પ્રકારની ન્યાય વ્યવસ્થામાં જે આપણે બંધારણ પ્રમાણેની જે ન્યાય વ્યવસ્થા છે એમાં એક નાગરિક કોઈ પણ શક્તિશાળી વ્યક્તિના વિરુદ્ધમાં કેસ જીતી શકે છે, હા કે ના? તો હા, જીતી શકે છે. જો બંધારણ ને જે પ્રમાણે ન્યાયતંત્રનું ઘડતર કર્યું છે અને એ જ પ્રમાણે જો વ્યક્તિઓની ફરિયાદ સાંભળવામાં આવે અને બંધારણના રૂલ્સ પ્રમાણે ચુકાદા સંભળાવવામાં આવે, તો એક શક્તિશાળી વ્યક્તિ જે બીજી વ્યક્તિ ઉપર અત્યાચાર કરે છે, બરાબર, એના સામે એક સામાન્ય વ્યક્તિને ન્યાય મળી શકે છે, બરાબર. અને બીજા બધી કેસોમાં જોઈએ છે, હવે મૂવીમાં જોઈએ છે, ઘણી જગ્યાએ એવું હોય છે, ઘણા વિસ્તારો ભારતમાં એવા છે કે બહુ શક્તિશાળી જે છે અમુક લોકો હોય છે જે નબળા લોકોને જે છે હેરાન કરતા હોય છે, અને અદાલતોમાં જે છે ઘણા બધા ઊંધા સીધા બયાનો મૂકીને, ગવાહીઓ મૂકીને એ જીતી પણ જતા હોય છે. તો કે આવા લોકોનું જે એન્ડ પછી સારું નથી હોતું, કારણ કે એક વાર છટકી જાય, બીજી વાર છટકી જાય, એ તો ન્યાય છે, બરાબર ને? એ અમુક કોઈ વાર તો એ પકડમાં આવી જાય, બરાબર ને? તો અહીંયા આગળ જે છે, જે શક્તિશાળી લોકો જે છે એની વિરુદ્ધમાં જો વ્યક્તિઓ જે છે એ જીતી શકે છે, તો હા, જીતી શકે છે, બરાબર. કેવી રીતે જીતી શકે છે, તો ક્લાસમાં હોત તો આપણે ચર્ચા કરત, બરાબર ને?
કેવી રીતે જીતી શકે. તો ઘણા બાળકોનું એ બી હોય કે ન જીતી શકે. અમારા બાજુમાં એવું હતું કે એક બહુ જ શક્તિશાળી જે વ્યક્તિ હતો એને આ મકાન પડાવી લીધું. તો બિચારા લોકો ઈ ગયા તો ભાઈ ઈ કેસ જીતી ગયો, અને જેનું મકાન હતું ઈ કેસ હારી ગયા. એવી જ રીતે મિલકતોમાં પણ થાય છે, પ્રોપર્ટીમાં પણ થાય છે, બરાબર. ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ થાય છે કે એક ભાઈ જે છે બીજા ભાઈના જે છે મિલકતમાંથી અમુક ભાગ પડાવી લે છે, પછી કેસ થાય છે ને એના જ ફેવરમાં પછી, કારણ કે ઈ હવે ગવાહીઓ દલીલોને પુરાવો રજૂ કરી દે, એટલે ઈ કેસ જે છે હારી જાય. ને જે છે બીજો ભાઈ જે છે જેને પડાવી લીધું હોય, જેના પુરાવા હોય છે, એટલે એ જીતી પણ જાય છે. ઘણી જગ્યાએ હોય છે, એટલા માટે હોય છે કે જે ઘણા લોકો હોય છે ને આ ન્યાયતંત્ર ને પોલીસ ને ત્યાં આગળ જતા જે છે ને સંકોચ અનુભવે છે, શરમ અનુભવે છે, ક્યાં પોલીસ ચોકી ના આંટા મારવા ને ક્યાં આગળ કોર્ટ કચેરી કરવી, બરાબર. તો મોટા મોટા લોકો એને સમજાવી દે, બરાબર. અને પછી શું થાય કે જો અહીંયા આગળ ન્યાયતંત્રનો બધા જ લોકો સાથ આપે ને, સચ્ચાઈનો સાથ આપે ને, તો હંમેશા ન્યાય કોને મળે, સાચાઓને, બરાબર. તો બંધારણ પ્રમાણે જેમ ન્યાયતંત્ર જે ઘડવામાં આવ્યું છે એ પ્રમાણે ગમે એ વ્યક્તિને એ સાચો ન્યાય મળી શકે છે, બરાબર. હવે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે? આપણે જોયું કે અદાલતોનું માળખું કેવું છે, તો ભાઈ આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો તાલુકા અદાલતો, પછી જિલ્લા અદાલતો જેને તાબાની અદાલતો કહેવાય છે, એના ઉપરના સ્થાને જે આવે છે વડી અદાલત, અને એની ઉપરના સ્થાને આવે છે સર્વોચ્ચ અદાલત, બરાબર. તો અહીંયા આગળ જો છે કે અદાલતો છે એ એકબીજા સાથે જોડાયેલી છે, તો જી હા, અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી, નીચલી અદાલત એટલે તાલુકા અદાલતો અને જિલ્લા અદાલતો, બરાબર, તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે. જો કોઈ જિલ્લામાં એવું કેસ થયો હોય અને સોરી કોઈ તાલુકામાં એવો કેસ થયો હોય અને તાલુકાની કોર્ટમાં એને થયું હોય કે ભાઈ મને જે ન્યાય મળ્યો છે યોગ્ય નથી, પણ આ તાલુકા અદાલતે તમે આ કેસ તો સંભાળ્યું, તો એ જિલ્લા અદાલતમાં અપીલ કરી શકે છે. પછી ત્યાંથી તેને સંતોષ ન થાય તો એની આગળ જે છે અપીલ કરી શકે છે હાઈકોર્ટમાં, જેને વડી અદાલત કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ જે છે નીચલી અદાલત દ્વારા આપવામાં આવતો ચુકાદો યોગ્ય નથી, તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ. આ કેસમાં હકીકત એ હતી કે રતનલાલ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા છે. અહીંયા આગળ શું છે કે એક કેસ છે, એ હકીકતમાં કેસ શું છે કે રતલામ, હા, રતલામ એક વિસ્તાર છે, એમાં મ્યુનિસિપાલ રતલામ છે, રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવા રોડ ની દક્ષિણ બાજુએ કેટલાક મકાન હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. આ બંને વચ્ચે ગંદા પાણીનું નાળું, એને કહેવાય વકડું, અહીંયા બતાવ્યું છે નાળું, ગંદા પાણી પસાર થતું હતું. તેમાં રંગ રસ કે
સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનાર જાજરૂ પણ અને પેશ પણ થતા હતા. અહીંયા આગળ સમસ્યા શું છે કે રતલામ શહેરની આ જે છે પરિસ્થિતિ છે કે મ્યુનિસિપાલિટીએ બનાવેલું જે રોડ હતો એ રોડ એ દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા, બરાબર. એની પાછળ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો એક જૂનો રોડ જે છે એ નવા રોડ સરકારી કોલેજને જોડતો હતો. નવો અને જૂનો રોડ જે છે એ સરકારી કોલેજ હતો એને જોડતો હતો. આ બંને વચ્ચેથી એક ગંદા પાણીનું નાળું વહેતું હતું અને એ ગંદા પાણીમાં જે એટલી ગંદકી હતી કે એમાં કારખાનાના જે છે પાણી જે કેમિકલ્સ વાળા હોય રસાયણ વાળા હોય એ છોડવામાં આવ્યા હતા, તો ખૂબ જ વાસ આવતી હતી અને પરિણામે શું થયું હતું એ મોટી સંખ્યામાં જે છે એ પાણી જે છે એ વહેતું હતું અને એમાંથી વાસ આવતી હતી. પરિણામે ત્યાં આગળ મચ્છરોનું ઉપદ્રવ્ય વધારે ભેજવાળી ને પાણીવાળી જગ્યા હોય ત્યાં મચ્છરો જે છે જન્મે, બરોબર. ત્યાં મચ્છરોનો ત્રાસ બહુ હતો અને આજુબાજુની જે ઝુંપડપટ્ટીના વિસ્તારના જે લોકો હતા ઝુંપડપટ્ટીના એ નાળાની આજુબાજુ જે છે જતે જતા હતા, એટલે જાજરૂ પેશાબ નહીં કરતા હતા, એટલે ઓર વાસ આવતી હતી અને ઓર ગંદકી ફેલાતી. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું હતું. ત્યાં રાજ્યનું આરોગ્ય ખાતું છે એના દ્વારા ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે, પાણી જે દવા નાખવામાં આવે, પરંતુ એ મચ્છરોને અંકુશમાં લેવા માટે જે છે એ નિષ્ફળ ગયું હતું. તો મચ્છરનું ઉપદ્રવ્ય વધે તો ત્યાં આગળના જે લોકો રહેણાંકી લોકો હોય કે ત્યાં આગળ જે કંપની હોય કે એ વિસ્તારમાં શાળા કોલેજ હોય ત્યાં આગળના જે છે બાળકોને કે લોકોને મચ્છર કરડે અને તે માંદા પડે, બરાબર, મલેરિયા જેવા રોગો થાય. તો પરિણામ શું હતું કે આરોગ્ય સંસ્થાને વારંવાર ફરિયાદ કરવામાં આવે તો ત્યાં આગળ જે છે આરોગ્ય સંસ્થા શું કરે, દવાનો છંટકાવ કરે, પાણીમાં દવા નાખી જાય. પરંતુ આરોગ્ય જે છે એ અતિશય પાણી ગંદુ હતું અને ત્યાંના લોકો પણ સ્વચ્છતા નતા રાખતા, એ ગંદકીનું પ્રમાણ વધુ હતું. તો આરોગ્ય સંસ્થાએ પણ એ મચ્છરને અંકુશમાં લેવા માટે નિષ્ફળ ગઈ હતી. આથી રાજકીય રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી. ત્યાં આગળ જે રહીશો હતા સ્થાનિક રહીશો હતા એ લોકોએ એ ગંદકીને ખસેડવા માટેની અરજીઓ કરી કે એ નાળું છે ત્યાંથી ખસેડી દેવામાં આવે, પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો તાલુકાની અદાલત એટલે કે સબ ડિવાઇસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગયા. હવે તાલુકાની અદાલતને શું કહેવાય છે, તાલુકાની અદાલતને શું કહેવાય છે, કોણ આન્સર આપશે મને? જો અહીંયા કૌંસમાં લખેલું છે તાલુકાની અદાલતને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં છે એનું નામ સબ ડિવાઇસ મેજિસ્ટ્રેટિંગ કોર્ટ. વેરી ગુડ. તાલુકા અદાલત છે એને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ની કોર્ટ કહેવામાં આવે છે, બરાબર. સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો ક્યાં ગયા, એ નાળા ખસેડવાની બાબત માટે, એ ગંદકી સ્વચ્છ કરવા માટે એ તાલુકા અદાલતમાં ગયા. તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટ, એ ત્યાં ગયા. અહીંયા આગળ જો ચુકાદો છે, મેજિસ્ટ્રેટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું. હવે મેજિસ્ટ્રેટ એટલે તાલુકા અદાલતનો ચુકાદો, તાલુકા અદાલતનો ચુકાદો શું હતો, તો તાલુકા અદાલતનો ચુકાદો એ હતો એને કોના ફેવરમાં ચુકાદો આપ્યો, તો અરજદારો જે હતા એ અરજદારો
ની તરફેણમાં ચુકાદો આપ્યો. શું ચુકાદો આપ્યો? જો અહીંયા લખેલું છે શું ચુકાદો આપ્યો, સ્ક્રીન ઝૂમ કરું છું. તો સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની જે કોર્ટ હતી એટલે તાલુકા કોર્ટ હતી, તાલુકા કોર્ટે એ મુદ્દા પર એ ચુકાદો આપ્યો કે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ, ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એટલે કે તે વિસ્તારનું જે ઇમ્પ્રુવમેન્ટ કરે છે એ ટ્રસ્ટ, એ બંને ઉપદ્રવ્યો રોકવા નિષ્ફળ ગયા છે. તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ્યો દૂર કરવાનો હુકમ આપવામાં આવે છે અને 15 દિવસમાં પાકી ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવી. બરાબર, કે એ નાળો છે એ નાળાના પાણીને ગટરમાં જે છે એ પાણી જાય એટલા માટે એ વિસ્તારમાં શું કરવું જોઈએ, તો ગટરની વ્યવસ્થા કરવી જોઈએ કે એ ગંદા પાણીની જે નાળો છે એ ગટર દ્વારા જે છે એ રહેણાંક વિસ્તારોથી જે છે દૂર જાય. બરાબર, અંદર ભૂગર્ભમાંથી ગટર વ્યવસ્થા કરીએ એ અંદરથી ક્યાં જાય, દરિયા વિસ્તાર. મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ્ય રોકવા નિષ્ફળ ગયા છે. તેથી આ બંને સંસ્થાએ તાત્કાલિક ઉપદ્રવ્ય દૂર કરવાનો હુકમ આપવામાં આવ્યો અને 15 દિવસમાં એને ઓર્ડર આપવામાં આવ્યો કે 15 દિવસની અંદર એ ગટર અહીંયા નાખી અને એ જે પ્રશ્ન છે એને દૂર કરે. બરાબર, મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલત, હવે મ્યુનિસિપાલિટી છે ને, જો અહીંયા આગળ કેસ કેવી રીતે થયો છે, તો લોકોએ જ્યાં રહીશોએ જે છે એ તાલુકામાં કેસ કર્યો અને તાલુકા વાળાએ શું કર્યું, તાલુકા અદાલતે ત્યાંની જે મ્યુનિસિપાલિટી છે અને જે એ વિસ્તારની ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ છે એ બંનેને આદેશ આપ્યો કે તમે લોકો આ ગંદા પાણીનું જે છે નાલો છે એ બંધ કરો, એને દૂર કરો, તમે લોકો એને સ્વચ્છ કરવામાં નિષ્ફળ ગયા છો. તો હવે શું કરવાનું છે, તો હવે એ કરવાનું છે કે 15 દિવસમાં ત્યાં આગળ પાકી ગટર નાખી દો. હવે શું થયું, તો એ મ્યુનિસિપાલિટીએ શું કર્યું કે એ મ્યુનિસિપાલિટી એ આ કેસને રતલામની જે જિલ્લા અદાલત હતી, જે જિલ્લા અદાલત હતી એ જિલ્લા અદાલતમાં કેસ કર્યો. જિલ્લા અદાલતને શું કહેવામાં આવે છે, સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતને શું કહેવામાં આવે છે, સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે. તો મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલત એટલે કે સેશન્સ કોર્ટમાં લઈ ગઈ અને તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવાજબી ઠેરવવામાં આવ્યો. બરાબર, અને ત્યાં જો આ જિલ્લા અદાલતે શું ચુકાદો આપ્યો, તો મ્યુનિસિપાલિટીના ફેવરમાં આપ્યો કે જે ચુકાદો મળ્યો છે અહીંથી એટલે કે તાલુકા અદાલતમાંથી ચુકાદો મળ્યો છે કે મ્યુનિસિપાલિટી અને ટાઉન હોલ ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ છે એ કામ નથી કરી શકતા, સ્વચ્છતાનું એ નથી કરી શક્યા, એ દૂર કરવાનું, ગંદકી દૂર કરવાનું. તો હવે 15 દિવસમાં જે છે એ ગટર નાખી દે. બરાબર, ત્યાં હવે મ્યુનિસિપાલિટીને આનામાં વાંધો હતો, 15 દિવસમાં કેવી રીતે ગટર નખાય ને ત્યાં સ્વચ્છતા કરાય, તો એ પોસિબલ નહોતું. તો એ મ્યુનિસિપાલિટી વાળો એ જે છે તાલુકા એ જે ન્યાય આપ્યો એનાથી સંતુષ્ટ નહોતી. મ્યુનિસિપાલિટીએ શું કર્યું, તો મ્યુનિસિપાલિટીએ જિલ્લા જે રતલામ જે જિલ્લા અદાલત હતી એમાં કેસ નોંધાવ્યો કે ભાઈ મને જે છે તાલુકા અદાલતે જે ચુકાદો આપ્યો એ અમને યોગ્ય નથી, એટલે તમે કેસ લો કરો. 15 દિવસમાંથી કેવી રીતે પોસિબલ છે કે આટલું બધું કરવું, અને એ મ્યુનિસિપાલિટીએ જે કેસ રતલામની જિલ્લા અદાલતમાં, જિલ્લા અદાલતને શું કહેવાય છે, સેશન્સ કોર્ટમાં લઈ ગયા અને ત્યાં આગળ
જિલ્લા અદાલતે ચુકાદો કોના ફેવરમાં આપ્યો? મ્યુનિસિપાલિટીના ફેવરમાં આપ્યો. કે તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠરાવવામાં આવ્યું. સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલતમાં લઈ ગયા. હવે સ્થાનિક રહીશોને તો આ મચ્છરોથી અને લોકો માંદા થતા હતા, અને આ જે પ્રદૂષણ હતું, જે વાસ આવતી હતી, જે ગંદકી થતી હતી, લોકો વધારે એને ગંદુ બનાવતા હતા, બરાબર? તો એનાથી તો છુટકારો લેવો જ હતો. તો હવે ત્યાંના સ્થાનિક રહીશો હતા, એને જિલ્લા અદાલતનો જે ચુકાદો સાંભળ્યો એનાથી એ સંતુષ્ટ ન થયા, અને જે સ્થાનિક લોકો જે હતા, રહીશો જે હતા, એ કેસને વડી અદાલતમાં પડકાર્યો. એ વડી અદાલતમાં એને લઈ ગયા. હવે વડી અદાલતને શું કહેવામાં આવે છે? રાજ્યની વડી અદાલતને હાઈકોર્ટ. હાઈકોર્ટ એ વડી અદાલતમાં લઈ ગયા, અને વડી અદાલતમાં જો અહીંયા ચુકાદો આપવામાં આવ્યો છે, એ લખ્યું છે કે પાકી ગટર લાઈન માટે 15 દિવસના બદલે 7 માસનો સમય આપવામાં આવે છે. કારણ કે ગટર વ્યવસ્થા એ નાળાને જે છે, નાળા જે ગંદા પાણીનું નાળું છે ત્યાંથી જમીનનું ખોદકામ કરી અને દરિયા તરફ, એટલે કે જ્યાં આગળ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યાં સુધી ખોદકામ કરીને લઈ જવું, એમાં મોટી મોટી પાઇપ ફિટ કરવી, એના માટે મજૂરોની વ્યવસ્થા, બરાબર ને, એના માટે જે પૈસાની વ્યવસ્થા કરવી, એ બધું શક્ય ન, એટલું બધું ઝડપ 15 દિવસમાં ન થઈ જાય. કારણ કે મ્યુનિસિપાલિટીને પણ પૈસાનું અરેન્જમેન્ટ તો કરવું પડે ને, એની પાસે રાખેલા ન હોય ક્યાંયથી ઉપડે, એની બધી બધાની પાસેથી, એના ઉપરના અધિકારીઓ પાસેથી પરમિશન લેવી પડે. કોર્ટે ચુકાદો આપ્યો ને 15 દિવસમાં જે છે એ નાળાનું પાણી જે છે ગટરમાં ફેરવાઈ જાય, એટલે કે એ જાદુ નથી, બરાબર ને? એટલે મ્યુનિસિપાલિટીએ તાલુકામાં લઈ ગયા, અને તાલુકામાંથી જે છે મ્યુનિસિપાલિટીના ફેવરમાં કેસ આવી. પણ સ્થાનિક લોકો જે હતા એ ગંદકી ને પ્રદૂષણથી ને માંદગીથી રીભાતા હતા, તો એ લોકોએ વડી અદાલતમાં કેસ કર્યો. તો વડી અદાલતોએ શું કર્યું કે આ લોકો એવા હેરાન તો થાય છે, બરાબર ને, અને આ તો એક સમસ્યા છે, અને આપણું જે કામ શું છે કે લોકોને સુખાકારી આપવી, લોકોની સમસ્યાઓનો ઉકેલ કરો. તો જે મુદ્દત છે 15 દિવસની આપી છે, એના બદલે 7 માસની આપી, એટલે 49 50 દિવસની મુદ્દત આપી છે. 15 દિવસને બદલે એ 50 દિવસ એને આપવામાં આવ્યા, કે જેથી એને પૈસાનું અરેન્જમેન્ટ કરવું હોય, એને પરમિશન લેવી હોય, બરાબર, એને જે બધું જે કોન્ટ્રાક્ટ આપવો હોય ગટરનું, બરાબર, એ ક્ષેત્રમાં કામ કરતા એ બધું કરી શકે, એટલે એની મુદ્દત વધારી દેવામાં આવી, બરાબર. હવે રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન હતી, એને સમય ઓછો પડતો હશે, બરાબર, એટલે ઈ મ્યુનિસિપાલિટી જે છે એ સંતુષ્ટ હતી નહીં. તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, અને સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણીને અને વધારામાં એવો આદેશ આપ્યો કે જો હવે આ બધા જ કેસ છે સર્વોચ્ચ અદાલતમાં જાય છે, અને સર્વોચ્ચ અદાલતે આ પહેલેથી એનું જે છે સર્વોચ્ચ અદાલત પહેલેથી એનું નિરીક્ષણ કરે કે પહેલા ક્યાં ગયું હતું કેસ, પહેલું જે છે એ તાલુકામાં ગયું હતું, પછી ક્યાં ગયું હતું જિલ્લા અદાલતમાં, પછી વડી અદાલતમાં, એની પાસેથી હવે આ કેસ ક્યાં આવ્યું છે, તો ભાઈ સર્વોચ્ચ અદાલતમાં. તો રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમ થી અસંતુષ્ટ ન હતી, અસંતુષ્ટ હતી, તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ માં અપીલ કરી, અને સર્વોચ્ચ અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય ગણ્યું. સર્વોચ્ચ અદાલતે કોના હુકમને માન્ય ગણ્યું? તાલુકા કોર્ટને હુકમને માન્ય ગણ્યું, અને વધારામાં એવો પણ આદેશ આપ્યો કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને એ સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણના પ્લાન્ટને બંધ કરાવો, કે જે રંગ રસાયણના જે પ્લાન્ટ છે એને બંધ પણ કરાવવામાં આવે, અને જે તાલુકા અદાલતે જે નિર્ણય આપ્યો તો અહીંયા આગળ કે 15 દિવસમાં જે છે ગટર લાઈન નાખી દેવી,
બરાબર, અને આ પ્રદૂષણને દૂર કરો, તો એના પર ને હવે તો સર્વોચ્ચ અદાલતે જે હુકમ આપી દીધો એ હવે કરવો જ પડે. બરાબર, તો અહીંયા આગળ શું થયું? તો અહીંયા આગળ જે છે હવે મ્યુનિસિપાલિટીને 15 દિવસમાં જ પોતાનું કામ પૂરું કરવું પડશે ગમે એ રીતે, અને એ રાજ્ય સરકારને પણ દોડવું પડશે કે જે કંપનીઓ જે છે, જે કારખાના છે, એ પોતાનું કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી આવી રીતે ખુલ્લી જગ્યાઓમાં છોડે છે એના પાસેથી દંડ લે અને એક એ કારખાનાને જ બંધ કરાવે. જો અહીંયા આગળ ચોખ્ખો સર્વોચ્ચ અદાલતમાં ચુકાદો છે કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર એ બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણોના પ્લાન્ટ ને બંધ કરાવો, તો જો અહીંયા આગળ જે ચારે અદાલતો જે છે એ એના જે છે ચુકાદાઓ અહીંયા છે, તો પેલા તાલુકા અદાલત, પછી જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલતે કોને માન્ય આપ્યું? તો ભાઈ તાલુકા અદાલતના જે નિર્ણય હતો એને માન્ય રાખ્યો. બરાબર, એટલે અહીંયા આગળ એવું સાબિત થાય કે આ બધી જ અદાલતો જે છે એકબીજા સાથે સંકળાયેલી છે, એકબીજાને માન આપે છે, ને બધા જ રૂલ્સ છે, બધા જ નિયમો છે એ એક સમાન છે, એક સૂત્રીય છે. બરાબર, અને અહીંયા આગળ જો એ પેલી જે અદાલત છે એ તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત ને સર્વોચ્ચ અદાલત. બરાબર, તાલુકા અદાલત ને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ની કોર્ટ કહેવામાં આવે છે, જિલ્લા અદાલત ને સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે, વડી અદાલત ને હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત ને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે. હવે તમને એ પ્રશ્ન એવી રીતે પર પૂછવામાં આવે કે આ અદાલતોનું નામ આપ્યા હોય ને એને કહેવામાં આવ્યું હોય કે આને ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર, તમને આ ક્રમ યાદ રહેવું જોઈએ, અને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો આપણને આવડે જ છે કે ચડતા ક્રમમાં પેલા કઈ સંખ્યા આવે, કઈ સંખ્યા આવે, નાની આવે ને, અને ઉતરતા ક્રમમાં મોટી. બરાબર, તો ચડતા ક્રમમાં પૂછે તો પેલા નાની અદાલત થી શરૂ કરવાની, અને ઉતરતા ક્રમમાં પૂછે તો પેલા મોટી અદાલત આવે. બરાબર, તો તમારું હોમવર્ક આજનું છે કે આ અદાલતો છે એને એક વાર ચડતા ક્રમમાં લખવાની ને એક વાર ઉતરતા ક્રમમાં લખવાની. બરાબર, અને એનું જે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત એની સાથે જે એને અંગ્રેજીમાં શું કહેવાય એ અદાલતોના પણ નામ લખવાના. દાખલા તરીકે તાલુકા અદાલતને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટ કહેવામાં આવે છે, જિલ્લા અદાલતને સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે, વડી અદાલતને હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટ. બરાબર, તો આ એક ગંદકી અંગેનો, પ્રદૂષણ અંગેનો જે છે આ એક કેસ હતો, અને એ કેસ જે છે આ રીતે સોલ્વ કરવામાં આવ્યો છે. પહેલા જે છે ત્યાંના રહીશો એને તાલુકામાં લઈ ગયા, તાલુકા અદાલતનો ચુકાદા અને કોના વિરુદ્ધમાં કેસ કર્યો, તો ભાઈ ત્યાંની મ્યુનિસિપાલિટી અને જે છે ત્યાંની જે સંસ્થા છે એ જે છે એ પ્રદૂષણ દૂર કરવા નિષ્ફળ ગઈ છે એ રીતે ત્યાંના સ્થાનિક લોકોએ કેસ કર્યો. હવે તાલુકા અદાલતે મ્યુનિસિપાલિટીને ઓર્ડર આપ્યો કે એ 15 દિવસમાં એ ગંદકીને જે છે દૂર કરે અને 15 દિવસમાં ત્યાં આગળ ગટર વ્યવસ્થા કરે. હવે મ્યુનિસિપાલિટીને જે છે એ ચુકાદાથી સંતુષ્ટ ન થયો, તે જિલ્લામાં ગયો. જિલ્લા અદાલતે જે છે કોને ફેવરમાં ચુકાદો આપ્યો? તો મ્યુનિસિપાલિટીના ફેવરમાં ચુકાદો આપ્યો. તો ભાઈ સ્થાનિક લોકોને જે છે એ સંતુષ્ટ ન થયા એ ચુકાદાથી, તો સ્થાનિક લોકોએ જે છે વડી અદાલતમાં કેસ રજૂ કર્યો, અને વડી અદાલતમાં તો એ નિર્ણય લેવામાં આવ્યો કે 15 દિવસને બદલે એની મુદત વધારી દેવામાં આવી. ગટર નાખવા માટેનો જે મુદત આપી હતી તાલુકા અદાલતે એ મુદત જે હતી 15 દિવસની હતી, જે વડી અદાલતે વધારીને 7 માસની કરી દીધી, એટલે 50 49 દિવસની કરી દીધી, કે ગંદકી તો દૂર કરવી જ પડશે. બરાબર, તમને એ મુદત છે ગટર બનાવવાનો એનો જે સમય છે એ વધારી દેવામાં આવે છે. હવે જે મ્યુનિસિપાલિટીને આ વડી અદાલતના જે ફેસલાથી પણ સંતુષ્ટ ન હતો, એટલે એ સર્વોચ્ચ અદાલતમાં ગઈ, અને સર્વોચ્ચ અદાલત જે છે એને એ ચુકાદો આપ્યો કે રહીશોને ત્યાં આગળ રહે છે એ રહેણાંક વિસ્તાર છે એમાં આ પ્રદૂષણ છે, અને ત્યાં કોલેજ બી છે તો સ્ટુડન્ટને પણ જે છે મચ્છરના ત્રાસ હશે,
એટલે ત્યાં આગળ આજુબાજુ રહેતા જે છે લોકોને પણ એ પ્રદૂષણ, એ વાસ, એ ગંદકી, એ મચ્છર નો ત્રાસ છે, એટલે એ તો દૂર કરવું જ પડશે. એટલે એને શું કીધું કે જે તાલુકા અદાલતે જે ચુકાદો આપ્યો ને એનાથી અમે સંતુષ્ટ છીએ, એટલે કે 15 દિવસમાં ગટર વ્યવસ્થા થઈ જવી જોઈએ, બરાબર. અને ઓર પ્લસ માં એને કીધું કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકારને સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો કે બંને મળીને, એટલે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને એ મળીને એ પ્રદૂષણ કરતા રંગ રસાયણના જે પ્લાન્ટ છે, જે પોતાના જે કારખાનામાંથી આવી રીતે પાણી છોડે છે કેમિકલ્સ, એને બંધ કરાવે, બંધ કરાવવાનો આદેશ આપે, બરાબર. તો આ એક ચુકાદો હતો, બરાબર. તમારે અહીંયા, હા બેટા બોલો. તમે ઉત્તરતા ને ચડતા ક્રમ માં હોમવર્ક આપ્યું એ સમજાતું નથી. ઉતરતા ક્રમ માં ને ચડતા ક્રમ માં સમજાતું નથી. જો પેલા જે તમારે ટાઇટલ લખવાનું કે ચડતા ક્રમ માં ગોઠવો અદાલતોને, ચડતા ક્રમ માં ગોઠવો. તો ચડતા ક્રમ માં તમે ગણિત ને યાદ કરો, ચડતા ક્રમ માં પેલું કઈ સંખ્યા આવે, નાની કે મોટી આવે? નાની. ચડતા ક્રમ માં પેલા કઈ સંખ્યા આવે? નાની સંખ્યા આવે, બરાબર ને. તો હવે તમે ટાઇટલ લખ્યું ચડતા ક્રમ માં ગોઠવો, તો પહેલું જ ક્રમ નાની અદાલત થી શરૂ થાય, તો નાની અદાલત કઈ આવશે? તો તાલુકા અદાલત આવશે, પછી જિલ્લા અદાલત આવશે, પછી વડી અદાલત આવશે, અને સર્વોચ્ચ અદાલત આવશે. એવી જ રીતે ઉતરતા ક્રમ માં લખવાનું, ઉતરતા ક્રમ માં પેલા મોટી સંખ્યા આવે તો મોટી અદાલત લખવાની. તો ઉતરતા ક્રમ માં જયારે તમે ટાઇટલ આપશો, તો એમાં પેલા સર્વોચ્ચ અદાલત આવશે, પછી વડી અદાલત આવશે, પછી જિલ્લા અદાલત આવશે, અને છેલ્લે તાલુકા અદાલત આવશે. સમજાય ગયું બેટા? હા. પરંતુ એને એના અંગ્રેજી નામ સાથે લખવાનું છે, એટલે કે તાલુકા અદાલત લખો તો એની બાજુમાં કૌંસમાં શું લખવાનું છે તમારે? સબ ડિવિઝન મેજિસ્ટર ની કોર્ટ, બરાબર. પછી જિલ્લા અદાલત લખો તો એની સામે બાજુમાં પણ કૌંસમાં કરીને લખવાનું કે સેશન્સ કોર્ટ, બરાબર. કારણ કે અત્યારની અત્યારે જે છે જિલ્લા અદાલત તરીકે ઉલ્લેખ નથી કરવામાં આવતો, એને શું વારંવાર કયા શબ્દો વપરાય છે? આગળ જતા બી તમારે જે છે જિલ્લા અદાલત ને અમુક જગ્યાએ સેશન્સ કોર્ટ કહેવામાં આવશે. તો તમે તે વખતે વિચાર કરશો કે આ સેશન્સ કોર્ટ તો અમે ભણીને જ નથી આવ્યા, આ નવું નામ ક્યાંથી આવ્યું? તો બરાબર, આપણને ખ્યાલ હોવો જોઈએ કે જિલ્લા અદાલત એ જ સેશન્સ કોર્ટ કહેવાય, બરાબર, અને તાલુકા અદાલત એ જ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ની કોર્ટ કહેવાય, બરાબર. એટલા માટે તમે જયારે તાલુકા અદાલત લખો તો કમ્પલસરી કૌંસ કરીને એની બાજુમાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ની કોર્ટ લખવાનું છે. અહીંયા આગળ જે કેસ છે એમાં જે છે તમને આ કોર્ટ ના જે અંગ્રેજી નામ છે અહીંયા આપેલા જ છે, બરાબર છે ને. તમને હું અન્ડરલાઈન કરી દઉં છું, તો અહીંયા છે છે ને. ઓકે, તો અહીંયા આ તમારું હોમવર્ક હતું, બરાબર. અત્યારે રાખી, હવે આવતા લેક્ચરમાં છે ને આપણે રિવિઝન કરીશું આપણા પેપરનો, બરાબર. અત્યારે અહીં સુધી આપણે પાઠ રાખીએ છીએ, અને આગળ જે છે એક પોઈન્ટ છે અહીંથી બાકી રાખીએ છીએ કે શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? પોસિબલ છે કે દરેક વ્યક્તિ અદાલતમાં જઈ શકે છે? તો જવું તો જોઈએ જ, બરાબર ને. દરેક વ્યક્તિને જો એને અન્યાય થતું હોય તો એને અદાલતમાં તો જવું જ જોઈએ. પરંતુ અદાલત જે છે ને એમાં જવું જે છે ને એ સહેલું નથી, કારણ કે એમ એ ઘણું ખર્ચાળ છે, બરાબર. વકીલ કરવું, એની ફીસ આપવી, બરાબર. આપણું કામ જે ધંધો છે એ મૂકીને મુદ્દત હોય ત્યારે ત્યાં આગળ જવું, એટલો ટાઈમ આપવો, 1 કલાક પહેલા જવું, પછી કેસ જે દલીલો થાય ન્યાયાધીશ આગળ, એના પછી પણ જે કાગળિયાની કાર્યવાહી થાય છે એના એમાં પણ 1 કલાક જાય છે, એટલે પૂરો દિવસ તૂટી જાય છે. એટલે એક વ્યક્તિ જે રોજબરોજની કામ કરીને ખાય છે, એટલે કે મજૂર વ્યક્તિ રોજનું લાવે છે ને રોજનું ખાય છે, આવી રીતે કોર્ટમાં અન્યાય સામે કેસ કરે, બરાબર ને, તો એને તો દિવસ એ દિવસે એને કામ બંધ રાખવું પડે, એટલે એને ભૂખ્યા રહેવું પડે. અને પ્લસ એ કોર્ટમાં જવાનો જે ખર્ચ છે એને પોસાય નહીં, વકીલની ફીસ પોસાય નહીં.
તે માટે સરકારે શું કર્યું છે, એવા ગરીબ લોકો ન્યાય કેવી રીતે મેળવી શકશે, એ આ પોઈન્ટમાં આપણે સમજીશું. બરાબર, ઓકે. તો આજે આપણે લેક્ચર આટલું રાખીએ છીએ. હોમવર્કમાં તમારે અદાલતોને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં લખવાનું છે. શરત એ છે કે અદાલતો જે છે એને ઇંગ્લિશ અને ગુજરાતી બંને નામથી લખવાનું છે. બરાબર, હા મિસ. તો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, ઓકે. તમારો બીજો લેક્ચર જે છે એ શરૂ થશે. ગુડ મોર્નિંગ કૃણાલી મિસ.